મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હલો માય ડિયર ફ્રેન્ડ્સ, સમર્પણ ટેકનો પરિવાર અને પાર્થ પરિવાર પછી આજે તમારું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 કેમિસ્ટ્રીની અંદર પ્રકરણ નંબર 13 એમાઇન સંયોજનો, લેક્ચર નંબર 8. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે કેટલાક એમાઇનની બેઝિકતા વિશે વાત કરી હતી. આજના લેક્ચરમાં પણ હું એમની બેઝિકતા વિશે જ વાત કરવાનો છું. મોસ્ટ આઈએમપી લેક્ચર છે આજનો, જે તમારા એમસીક્યુ માટે કહો તો એમસીક્યુ માટે, એક એક માર્કના પ્રશ્ન માટે કહો તો એના માટે પણ છે. જો તમારી પાસે ટેક્સ્ટ બુક ખુલ્લી હોય તો ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 398 ઉપર પ્લસ આઈ અસર અને માઇનસ આઈ અસર ઉપર એવું એક પહેલી લીટી છે. પછી એમની નીચે એ આલ્કેનેમાઇન સંયોજનો વિરુદ્ધ એમોનિયા અને પેજ નંબર 399 ઉપર બી એરાઇલ એમાઇન સંયોજનો વિરુદ્ધ એમોનિયા, આ જે પ્રશ્ન છે એની આપણે આજે ચર્ચા કરવાના છીએ. મિત્રો, હું આલ્કાઇલ એમાઇન એમોનિયા અને એરોમેટિક, બોલે તો એરાઇલ જે આપણે બેન્ઝીન વલય હોય, એ ત્રણમાંથી કોણ વધારે બેઝિક હોય એના વિશેની ચર્ચાઓ કરવાના છે. થોડીક ચર્ચા આપણે લેક્ચર નંબર 7માં કરેલી છે. જો વિદ્યાર્થી મિત્રો મહેનત કરશો તો પરિણામ અવશ્ય મળશે, તમે મહેનત નહીં કરો તો યાદ રાખીશું તો આવા પ્રકરણની અંદર આપણને કશું જ ખબર નહીં પડે અને એ આઈ થિંક હું બનવા નથી દેતો. બરાબર છે? તો મેં તમને જે ચોપડીમાં પેજ નંબર કહ્યા એમાં આપણે આલ્કાઇલ એમાઇન એમોનિયા અને એરાઇલ એમાઇન પૈકી કોની બેઝિકતા વધારે હોય એના વિશેની આપણે ચર્ચાઓ કરવાની છે. આવા કેટલાક એમસીક્યુ અને એક એક માર્કના પ્રશ્નો પૂછાય એ હું તમને એમસીક્યુ સ્વરૂપે અને કોની બેઝિકતા વધારે હોય એની પણ આપણે ચર્ચા કરીશું. પણ એને પહેલાં આપણે સમજવું પડે ને વિદ્યાર્થી મિત્ર. યસ, ચાલો તો થઈ જાઓ તૈયાર. કોરોના મહામારી વચ્ચે ડરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો, પણ સાવચેત રહેવું ખૂબ જરૂરી છે. બરાબર છે? તો જ્યારે પણ આપણી સ્કૂલ શરૂ થાય ત્યારે રેગ્યુલર આપણે મળીએ એ પહેલાં આપણે ઓનલાઈન શિક્ષણની અંદર આપણે મળી રહ્યા છે. બરાબર છે? તો એનો જરૂર અભ્યાસ કરજો, નોટ બનાવજો, લખજો, લેક્ચર 2 વાર 3 વાર 4 વાર રિપીટ કરજો, એવું લાગે તો વિડીયો પોઝ કરજો. બરાબર છે? ચાલો તો શરૂઆત કરીએ. આજે મારે તમને 3 બાબતની વાત કરવાની છે. 1, પ્લસ આઈ અસર કોને કહેવાય. 2, સોલ્વેશન પ્રક્રિયા. અને 3, અવકાશીય અવરોધ, જે 11મા ધોરણની અંદર તમે અભ્યાસ કરેલો છે પણ છતાં પણ અહીંયા આપણે એને રિપીટ કરીને વિગતવાર અભ્યાસ કરીશું. આ 3 બાબત તમને સમજાઈ જશે વિદ્યાર્થી મિત્રો તો આઈ થિંક તમને કોની બેઝિકતા વધારે હશે, આલ્કાઇલ એમાઇનની, એમોનિયાની કે એરાઇલ એમાઇન, કોની બેઝિકતા વધારે હશે એના વિશે આપણે ચર્ચા કરવાના છે. તો મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કે આ એમાઇન પ્રાથમિક એમાઇન છે, એમાં એક આર જોડાયેલો છે, આમાં 2 આર છે. જુઓ, આ દ્વિતીયક એમાઇન છે, આ દ્વિતીયક એમાઇન, એમાં 2 આર છે, 2 આલ્કાઇલ જોડાયેલા છે. અને આ તૃતીયક એમાઇન છે, આ એમાં 3 આર જોડાયેલા છે. તમે બાજુમાં પેન્સિલથી લખેલું છે, ટૂંકમાં આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે એટલે પ્લસ આઈ અસર વધે, માટે બેઝિકતા વધે. તો કોની બેઝિકતા વધે? 3° એમાઇન કરતાં 2° એમાઇન, 2° એમાઇન કરતાં પ્રાથમિક એમાઇન, અને એના કરતાં એમોનિયાની બેઝિકતા ઓછી હોય છે. વાયુ અવસ્થામાં એમસીક્યુ માટે પૂછાય. બરાબર? હવે એમાં આપણે મેં વાત કરી પ્લસ આઈ અસર, એનું મેં નીચે લખાણ છે એ પણ તમને લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી. હવે આજનો આપણો મુદ્દો છે, 3 મુદ્દાઓ છે, પ્લસ આઈ અસર, અવકાશી અવરોધ અને સોલ્વેશન. એમાં આપણે પહેલી આજે ચર્ચા કરવાના છે R1, કે પ્લસ આઈ અસર કોને કહેવાય. યાદ રાખો, મોસ્ટ આઈએમપી પ્લસ આઈ અસર ચલે છે બેઝિકતા, એટલે જેટલી પ્લસ આઈ અસર વધશે તેટલી બેઝિકતા વધે.
જેટલી પ્લસ આય અસર ઘટે એટલી બેઝિકતા ઘટે. આ બહુ અગત્યનું છે. ઓકે, જોઈએ પ્લસ આય અસર કોને કહેવાય. મિત્રો, મારી પાસે એક સૂત્ર છે, ત્રણ કાર્બન છે, એક ક્લોરિન છે, એનું નામ છે ત્રણ કાર્બન એટલે પ્રોપાઇલ. પહેલા કાર્બન પર ક્લોરિન છે એટલે 1-ક્લોરોપ્રોપેન, બરોબર. એમાં તમે ધ્યાનથી જો, આ માઇનસ ડેલ્ટા, આ પ્લસ ડેલ્ટા, કાર્બનનો ક્રમ 1, 2 અને 3 છે, બરોબર વિદ્યાર્થી મિત્રો, અને એની સાથે હાઇડ્રોજન જોડાયેલા. તો પ્લસ આય અસર કોને કહેવાય? તો મિત્રો, આ ક્લોરિન છે, તો ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે. તો ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે, તો એમાં બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ, આ જે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો આની વિદ્યુત ઋણતા ક્લોરિનની વધારે છે. તો કાર્બન પાસેથી બંધ ઇલેક્ટ્રોન યુગ્મને ખેંચશે, એટલે ક્લોરિન તરફ ખેંચાયેલું હોય છે. એટલે થશે એવું કે પહેલા નંબરનો કાર્બન પાસેથી એક ક્લોરિન ઇલેક્ટ્રોન શું કરે, મેળવે. તો પહેલા નંબર પાસે ઓછા આવ્યા, તો હવે પહેલા નંબરનો કાર્બન શું કરશે, બીજા નંબરના કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનું ખેંચાણ કરશે. તો બીજો કાર્બન એ ત્રીજા કાર્બન પરથી, અને છેલ્લે ત્રીજા કાર્બન પછી હવે આગળ કાર્બન નથી, પણ જો એની પાસે ત્રણ હાઇડ્રોજન છે, તો ત્રીજો કાર્બન એ ત્રણે ત્રણ હાઇડ્રોજન પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ લે છે. એટલે કે આ ક્લોરિન વધુ વિદ્યુત ઋણ પરમાણુ બંધના ઇલેક્ટ્રોનને ખેંચે છે, અને આ અસર સમગ્ર અણુ પર ફેલાઈ જાય છે. તેને પ્રેરક અસર કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? પ્રેરક અસર. ફરી એકવાર કહું છું, આ ક્લોરિન છે, એની વિદ્યુત ઋણતા વધારે છે, માટે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ, જો એમાં એરા વડે દર્શાવ્યું છે, આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ એ કોના તરફ ખેંચાયેલું છે, ક્લોરિન તરફ. પણ ખેંચાય કોના તરફથી, કાર્બન પર. તો કાર્બન શું કરશે, ક્લોરિનને ઇલેક્ટ્રોન યુગ્મ તરફ, એટલે કે ક્લોરિન તરફ ખેંચાયેલું, તો કાર્બન પાસે ઘટાવશે. તો આ કાર્બન બીજા કાર્બન પાસેથી ખેંચશે, તો બીજો કાર્બન એ ત્રીજા કાર્બન પાસેથી ખેંચશે, અને ત્રીજા કાર્બન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ, હવે કાર્બન નથી તો કોણ છે, તો કે ત્રણ હાઇડ્રોજન, તો કે ત્રણ હાઇડ્રોજન પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ લે છે, અને આની અસર સમગ્ર અણુમાં પ્રસરી જાય છે. આ અસરને પ્રેરક અસર કહેવાય. કઈ અસર કહેવાય? પ્રેરક અસર. હવે પ્લસ ક્યારે કહેવાય અને માઇનસ ક્યારે કહેવાય? પ્લસ આય અસર ક્યારે કહેવાય અને માઇનસ આય અસર? તો વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ, હવે એનું નીચે મેં લખાણ લખ્યું છે, એને તમે આપણે વાંચીએ. હવે જુઓ, પ્રોપાઇલ 1-ક્લોરોપ્રોપેન છે, આર્યુ, એનું સૂત્ર છે. એમાં કાર્બન સાથે ક્લોરિન પરમાણુ જોડાય, આ કાર્બન સાથે ક્લોરિન પરમાણુ જોડાયેલ છે. તો ક્લોરિન પરમાણુની વિદ્યુત ઋણતા વધારે છે, એ ખ્યાલ છે તમને. માટે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ, આર્યુ, જો મેં એરા વડે દર્શાવ્યું, બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરફ ખેંચાયેલું રહે, ક્લોરિન તરફ, એટલે ક્લોરિન તરફ ખેંચાયેલું હોય છે. માટે થશે એવું કે પહેલા નંબરનો કાર્બન, એટલે મેં એક લખ્યું, એક નંબરનો કાર્બન પાસેથી ક્લોરિન ઇલેક્ટ્રોન યુગ્મ લે છે, એટલે ક્લોરિન પરમાણુ શું કરે છે, પહેલા નંબરના કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ લે છે. હવે એવું બીજા કાર્બન, તો કે બીજો કાર્બન શું કરશે, તો કે બાજુના ત્રીજા કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ, તો બીજો કાર્બન શું કરશે, ત્રીજા કાર્બન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ લે છે. તો ત્રીજો કાર્બન, તો છેલ્લે કોણ વધ્યો, ત્રણ નંબરનો કાર્બન. તો કે ત્રણ નંબરનો કાર્બન પરમાણુ શું કરશે, હવે એની પાસે કાર્બન પરમાણુ તો નથી, જુઓ છે નહીં, તેની પાસે કોણ છે વિદ્યાર્થી મિત્રો, યસ, હાઇડ્રોજન છે. તો હાઇડ્રોજન પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ લે છે. માટે ક્લોરિન વધુ વિદ્યુત ઋણ પરમાણુ બંધના ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચશે, અને આ અસર સમગ્ર અણુ પર ફેલાઈ જાય, એટલે એનું નામ આપ્યું પ્રેરક અસર. શું આપ્યું? પ્રેરક અસર. હવે હું તમને એકદમ શોર્ટ એન્ડ સ્વીટ કહી દઉં પહેલાં, અને પછી આપણે પ્લસ કોને કહેવાય, માઇનસ કોને કહેવાય, આના ઉપરથી તમને ખ્યાલ આવી જાય. તો મિત્રો, પ્રેરક અસર કોને કહેવાય ખબર પડી ગઈ? હવે તમે જુઓ, અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, બરાબર, જેટલું ધ્યાન તમે અહીંયા વિડીયો લેક્ચરમાં હશે એટલું તમને સરળતાથી સમજાશે, બરાબર છે, જો તમે મને સમજતા હશો તો. ઓકે, નહીં સમજતા હોય તો આઈ થિંક તમને નહીં સમજાય, બરાબર છે. ઓકે, ચાલો જુઓ, આ પ્રાથમિક એમાઇન છે. તો પ્રાથમિક એમાઇનમાં 2 હાઇડ્રોજન ને 1 R છે. તો આ નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે, બરાબર છે, આર છે. આર શું કરે, જો મેં ઇલેક્ટ્રોન બંધનું યુગ્મ છે, ઇલેક્ટ્રોન યુગ્મ એ આર છે, નાઇટ્રોજનને દાન કરે છે, સમજો બરાબર. ગુજરાતીમાં કહેવાય, તેમ કહેવાય, આ આર એટલે આલ્કાઇલ છે ને, એ નાઇટ્રોજનને ઇલેક્ટ્રોનનું દાન કરે છે. શું કીધું? તો આ ઇલેક્ટ્રોનનું દાન કરે, તો એ દાન કરે તો પ્લસ આય અસર. હવે એનાથી અવળું વિચારો, નાઇટ્રોજન છે એ આલ્કાઇલને આપે તો માઇનસ આય અસર. ફરીવાર બોલું છું, આલ્કાઇલ એ નાઇટ્રોજનને ઇલેક્ટ્રોનનું દાન કરે તો પ્લસ આય અસર. તો આમાં 1 R છે, તો પ્લસ આય અસર કોને કહેવાય? તો કે અહીંયા જોડાયેલું
કોઈ સમૂહ કે નાઇટ્રોજનને ઇલેક્ટ્રોનનો શું કરે, દાન કરે. ટૂંકમાં આલ્કાઇલ એ નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન યુગમાં આપે તો એને કહેવાય પ્લસ આયનસર. તો નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોનની ઘનતા વધે, ઇલેક્ટ્રોનની ઘનતા વધે એટલે બેઝિકતા વધે. એક તો એની પણ વધારાના હતા ને પાછો આલ્કાઇલ એને આપે છે. સમજો છો મારા મિત્રો? ઓકે, ગુડ, વેરી ગુડ. હવે અહીંયા તમે જો બીજામાં, તો આ પ્રાથમિક એમાઇનો એક જ આર હોય ને વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે. અહીંયા જો બે આર આવ્યા, એક એચ છે, તો બે આર આમાં એક જ આલ્કાઇલ દાન કરતો. આમાં દાન કરવાવાળા કેટલા? જો મેં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોના તરફ છે? નાઇટ્રોજન તરફ છે. એટલે આમાં બે આલ્કાઇલ દાન કરશે. તો એનો મતલબ એવો છે, આર કરતા આ પ્રાથમિક એમાઇન છે એની કરતા દ્વિતીય એમાઇનમાં પ્લસ આયનસર વધી, કારણ કે આમાં એક જ દાન કરે છે. આમાં કેટલા દાન કરે છે? બે. એટલે જો મેં લખ્યું અહીંયા એરો માર્યો છે, પ્લસ આય પ્રેરક અસર વધે, પ્લસ લખેલું છે. જુઓ તો સમૂહ એ નાઇટ્રોજનને ઇલેક્ટ્રોનનું દાન કરે તો પ્લસ આવે. હવે એના કરતાં અવળું વિચાર, આ નાઇટ્રોજન છે આલ્કાઇનને આપે તો એરો બદલાઈ જાય, તો નાઇટ્રોજન આરને આપે તો માઇનસ આવે સર. પણ એવું બનતું નથી. આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, આલ્કાઇલ છે ને એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવાથી નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે છે? દાન. માટે પ્લસ આય એ આખી અસર અણુમાં પ્રસરી ગઈ તો એને પ્રેરક અસર કહેવાય. અને ઇલેક્ટ્રોન આ દાતા સમૂહ છે, નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, માટે પ્લસ આય. તો આમાં દાન કરવાવાળો એક જ હતો, આમાં બે છે. આમાં કેટલા છે? જો તૃતીય કેમાઇનમાં આર આલ્કાઇલ કેટલા છે? ત્રણ. તો ત્રણે ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મનું. તો એનો મતલબ એવો થયો, પ્રાથમિક એમાઇન કરતા દ્વિતીય કેમાઇનમાં આર વધ્યા, દ્વિતીય કેમાઇન કરતા તૃતીય એમાઇનમાં આર વધ્યા. તો આનો મતલબ આનો દાન કરવાની વૃત્તિ વધી. તો પ્લસ આય અસર કોની વધારે? પ્રાથમિક એમાઇન કરતા દ્વિતીય એમાઇનની, અને દ્વિતીય એમાઇન કરતા તૃતીય એમાઇનની પ્લસ આય અસર વધે. એટલા માટે પ્લસ આય અસર વધે તો બે જીકતા વધે. માટે એનો ક્રમ ખબર પડી ગઈ, તૃતીય, દ્વિતીય, પ્રાથમિક અને એમોનિયા. ખબર પડી? હવે આપણે પાછળ જુઓ, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, બહુ અગત્યનો ટોપિક છે. હું તમને બરાબર સમજાવી રહ્યો છું. તો વિદ્યુત ઋણ પરમાણુ હોય જે ઇલેક્ટ્રોન કાર્બન પાસેથી લઈ લેતો હોય તો તેને માઇનસ આયસર. કોની પાસેથી? કાર્બન પાસેથી લઈ લેતો હોય તો એને માઇનસ આયસર. તો કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચે છે. હવે પ્લસ આય પ્રેરક અસર કોને કરતો? ઇલેક્ટ્રોન યુગ્મ પરમાણુને આપે. ઇલેક્ટ્રોન યુગ્મ પરમાણુને આપે. અહીંયા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આને ઇલેક્ટ્રોન યુગ્મ પરમાણુને આપ્યું ને, તો આ પ્લસ આય અસર. અને એના બદલે કાર્બન અહીંયા ખેંચી લે તો યસ માઇનસ આય અસર. બરોબર છે? કાર્બન પરમાણુ ઇલેક્ટ્રોન યુગમાં આપે તો પ્લસ, અને કાર્બન પોતે ઇલેક્ટ્રોન યુગમાં ખેંચે તો માઇનસ આય અસર. આ બે બાબતમાં તમને હવે ખ્યાલ આવી ગયો છે. ફરી એક વખત કહું વિદ્યાર્થી મિત્રો, જોઈ લ્યો ફરી એક વખત. જો આર છે એ કાર્બન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો પ્લસ આય અસર. હવે કાર્બન પરમાણુ છે ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચી લે પોતાના તરફ તો માઇનસ આય અસર. તો એનો મતલબ ટૂંકું, શોર્ટ એન્ડ સ્વીટ, પ્લસ આય અસર વધે એટલે બેઝિકતા વધે. તો બોલો, આ પ્રાથમિક એમાઇન, દ્વિતીય એમાઇન, તૃતીય એમાઇન કોની બેઝિકતા વધારે? તૃતીય એમાઇનની. કેમ? એની પ્લસ આય અસર વધારે, કારણ કે આમાં એક આર છે, આમાં બે આર છે, આ બે દાન કરે, આમાં ત્રણ આલ્કાઇલ દાન કરે તો પ્લસ આય અસર વધે, તેમ બેઝિકતા વધે. એવું જ મેં અહીંયા સમજાવેલું. જો નીચે હવે ધ્યાન આપજો, તો માઇનસ આય અસર અને પ્લસ આય અસર. પ્લસ આય અસર મતલબ ઇલેક્ટ્રોન યુગ્મ, સોરી, પ્લસ આય પ્રેરક અસર એટલે ઇલેક્ટ્રોન યુગ્મ પરમાણુને આપે છે, એટલે ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, તે ખેંચવાને બદલે આપી દે છે. હવે ધ્યાન આપજો, હવે એનું વર્ણન કરેલું. અહીં આલ્કાઇલ આર સમૂહ છે તે નાઇટ્રોજન પરમાણુને ઇલેક્ટ્રોન આપે છે, કારણ કે તે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. જુઓ તમે, આર યુ આલ્કાઇલ છે, આર યુ આર એ નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, આપે છે, કારણ કે આર એ શું છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. કેવો સમૂહ છે મિત્રો? ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. માટે પ્રાથમિક એમાઇનથી દ્વિતીય એમાઇન, દ્વિતીય એમાઇનથી તૃતીય એમાઇન તરફ જતા પ્લસ આય પ્રેરક અસરમાં વધારો થાય છે. તો અસર શું થશે? તો કે નાઇટ્રોજન પર શું થશે? તો કે પ્રાથમિક કરતાં દ્વિતીય અને દ્વિતીય કરતાં તૃતીય પર નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે. કારણ આલ્કાઇલ શું કરે? આલ્કાઇલ શું કરે? તો કે આને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તો આના કરતાં અહીંયા આ બે આપે છે એટલે ઇલેક્ટ્રોનની ઘનતા વધશે. અહીંયા ત્રણ આર છે એટલે ત્રણે ત્રણ આર નાઇટ્રોજનને આપે ઇલેક્ટ્રોન, એટલે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે. સમજાય છે મિત્રો? નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે એટલે બેઝિકતા વધે. માટે પ્રાથમિક એમાઇન કરતાં
દ્વિતીય કેમાઇન અને દ્વિતીય કેમાઇન કરતાં તૃતીય કેમાઇન તરફ જતાં બેઝિકતા વધે છે. તો સૌથી વધારે બેઝિક કોણ? તૃતીય કેમાઇન. તો ત્રણ એમાઇન મતલબ પ્રાથમિક કેમાઇન, દ્વિતીય કેમાઇન અને તૃતીય કેમાઇનમાં સૌથી વધારે બેઝિક કોણ? તો કે જેની પ્લસ આય અસર વધારે તે સૌથી વધારે બેઝિક હોય. તો તૃતીય કેમાઇનની પ્લસ આય અસર વધારે છે કારણ કે તેની પાસે ત્રણ આલ્કાઇલ છે અને ત્રણ આલ્કાઇલ ઇલેક્ટ્રોન દાતા છે એટલે તેની બેઝિકતા વધે છે. સમજાય છે? આ પહેલી અસરની વાત કરી, બરાબર છે. હવે વાયુરૂપ, હવે બીજી વાત કરવાની. વાયુરૂપ અવસ્થા માટે એમાઇન સંયોજનોની બેઝિકતાનો ક્રમ નીચે પ્રમાણે. તો સૌથી પહેલાં તૃતીય કેમાઇન, પછી દ્વિતીય કેમાઇન, પ્રાથમિક એમાઇન અને એમોનિયા. તેના માટે જવાબદાર કોણ છે? પ્લસ આય પ્રેરક અસર છે, બરાબર છે. હા, એના માટે હતું. આલ્કાઇલ એમાઇન એમોનિયા કરતાં વધુ પ્રબળ બેઝ હોય છે. આવો પ્રશ્ન પૂછાય તો તમારે ઉપરનું લખવાનું. આલ્કાઇલ એમાઇન એમોનિયા કરતાં, જો આ એમોનિયા છે એના કરતાં, એમોનિયા કરતાં આલ્કાઇલ એમાઇન વધુ બેઝિક હોય છે. પણ આલ્કાઇલ એમાઇનમાં સૌથી વધારે બેઝિક કોણ? તો કે શું જોવાનું વિદ્યાર્થી મિત્રો, બોલો. યસ, પ્લસ આય પ્રેરક અસર. આ ત્રણ એમાઇન છે. ત્રણ એમાઇન કોણ કોણ? પ્રાથમિક એમાઇન, દ્વિતીય કેમાઇન અને તૃતીય કેમાઇન. એમાં ત્રણમાં પ્લસ આય અસર કોની વધારે? યસ, તૃતીય કેમાઇન. શા માટે? તો કે એમાં ત્રણ આર છે અને ત્રણ આર એટલે, આર એટલે આલ્કાઇલ. આલ્કાઇલ શું છે? તો કે ઇલેક્ટ્રોન દાતા છે, એ નાઇટ્રોજન ઇલેક્ટ્રોનનું દાન કરે છે એટલે પ્લસ આય અસર વધે. પ્લસ આય અસર વધે એટલે બેઝિકતા વધે. માટે તૃતીય કેમાઇન સૌથી વધારે બેઝિક છે. કોના કરતાં? તો કે દ્વિતીય કેમાઇન કરતાં, પ્રાથમિક કેમાઇન કરતાં અને એમોનિયા કરતાં. આ પહેલી બાબત થઈ ચર્ચા. આપણે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ મોસ્ટ આઈએમપી છે. ઓકે, ચાલો આ પહેલી પ્લસ આય અસરની વાત કરીએ. હવે આપણે વાત કરીએ છીએ બીજું. જો વાયુ અવસ્થામાં બેઝિકતાનો ક્રમ છે તો જલીય દ્રાવણ અવસ્થામાં બેઝિકતાનો ક્રમ જળવાતો નથી, બરાબર. વાયુ અવસ્થાનો જે આ વાયુ અવસ્થા માટે હતો, આ વાયુ અવસ્થાનો ક્રમ હતો, યાદ રાખજો પ્લસ આયસર. હવે જલીય દ્રાવણ હોય તો વાયુ અવસ્થાનો બેઝિકતાનો ક્રમ જળવાતો નથી. ચાલો એના વિશે ચર્ચા કરીએ, બરાબર છે. તો એના માટેની પદ્ધતિ છે સોલ્વેશન. આલ્કાઇલ એમાઇનની જલીય દ્રાવણમાં બેઝિકતા અલગ અલગ જોવા મળે છે, શા માટે? સમજાવો. એનું કારણ છે સોલ્વેશન. એને હાઇડ્રેશન પણ કહેવાય, એનું ગુજરાતી છે દ્રાવક યોજન પણ કહેવાય, બરાબર. દ્રાવક યોજન. સોલ્વેશન ચલે છે બેઝિકતા, બરાબર છે. આની પહેલાં યાદ કરો, જેમ પ્લસ આય અસર વધે તેમ બેઝિકતા વધે, એમ સોલ્વેશન વધે તેમ બેઝિકતા વધે. એના માટે એક શબ્દ યાદ, પેન્સિલથી મેં લખેલું છું વિદ્યાર્થી મિત્રો, જેમ ધન આયનનું કદ વધે તેમ સોલ્વેશન ઓછું થાય, બરાબર. ધનાયનનું કદ મોટું થતું જાય એમ સોલ્વેશન ઓછું થાય. ચાલો એને ઉદાહરણથી સમજીએ. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક એમાઇન છે, આર એન એ થ્રી, ત્રણ હાઇડ્રોજન છે, બરાબર છે. માઇનસ, તો હાઇડ્રોજન પાસે પ્લસ હોય, જુઓ પ્લસ ડેલ્ટા, ત્રણે ત્રણ પાસે. હવે એ હાઇડ્રોજન સાથે, આ હાઇડ્રોજન સાથે પાણીનો અણુ જોડાય, ઓ એચ ટુ, અવળું બોલો એચ ટુ ઓ થઈ ગયું. અહીંયા પણ એચ ટુ ઓ, અહીંયા પણ. તો આ જે પ્રાથમિક એમાઇન છે એનું જલીય દ્રાવણ બનાવ્યું, તો એમાઇનને પાણીમાં સાથે પ્રક્રિયા કરે તેને શું કહેવાય? પ્રાથમિક એમાઇનનું જલીય દ્રાવણ છે. કારણ કે આપણે શેમાં વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો? જલીય દ્રાવણમાં. તો વાયુ અવસ્થામાં જે ક્રમ હતો બેઝિકતાનો, એ ક્રમ જલીય અવસ્થામાં જળવાતો નથી, એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એને સોલ્વેશન પદ્ધતિ કહેવાય, બરાબર, હાઇડ્રેશન કરવું. તો આજે આર એન એ થ્રી છે, એમાં ત્રણ હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજન પ્લસ ડેલ્ટા છે, જો છે, તો એની માઇનસ ઓક્સિજન જોડાય એટલે એચ ટુ એની સાથે જોડાય, આ એનું જલીય દ્રાવણ બને. તો આમાં ત્રણ હાઇડ્રોજન છે, તો ત્રણ પાણીના અણુ જોડાય, તો ત્રણ હાઇડ્રોજન બંધ બને એમ કહેવાય. કહેવાય વિદ્યાર્થી મિત્રો? ઓકે, ધ્યાન રાખજો. હવે આપણે આગળ વધીએ. ચાલો, અહીંયા ફરીવાર મેં ચર્ચા કરેલી છે પ્રાથમિક એમાઇન આર એન એચ થ્રી, જો પ્લસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા. તો અહીંયા પ્લસ છે, તો એનીમાંથી પાણીનો અણુ જોડાય એચ ટુ ઓ, માઇનસ, અહીંયા પણ માઇનસ, જો પાણીનો અણુ જોડાણો અહીંયા પણ જોડાઈ ગયું, બરાબર છે. ઓકે, આ પ્રાથમિક એમાઇન હતો. હવે અહીંયા દ્વિતીય કેમાઇન છે. કોણ છે? દ્વિતીય કેમાઇન. તો દ્વિતીય કેમાઇનમાં બે આર હોય, બે હાઇડ્રોજન. તો હવે તમે જુઓ, આ બે હાઇડ્રોજનમાં એક પ્લસ ડેલ્ટા, માઇનસ ડેલ્ટા, તો જેની સાથે એક અહીંયા પાણીનો અણુ જોડાણો, એક અહીંયા. આમાં પાણીના અણુ ત્રણ જોડાણા, આમાં પાણીના અણુ બે, કારણ કે બે જ હાઇડ્રોજન છે એટલે દ્વિતીય કેમાઇન. રેડી વિદ્યાર્થી મિત્રો? ઓકે, તમે જોઈ શકો છો અહીંયા બે જ પાણીના અણુ જોડાય કારણ કે બે જ હાઇડ્રોજન છે.
અને અહીંયા વિદ્યાર્થી મિત્રો તૃતીયક એમાઇનમાં ત્રણ આલ્કાઇલ છે, એક જ હાઇડ્રોજન આમાં હોય નહીં ખરેખર, પણ આ તો પ્લસ ડેલ્ટા આપણે દર્શાવ્યો છે બરાબર, આગળથી એમોનિયા ઉપરથી ક્રમશ આપણે આગળ આવ્યા એટલે. તો આની સાથે પાણીનો એક જ અણુ જોડાય છે. હવે તમે ધ્યાન આપજો, અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં આને સમજાવ્યું છે ઉપર એરો મારીને પેન્સિલ વડે, પાણીના ત્રણ અણુ જોડાય એટલે ઉષ્મા ઉત્પન્ન થાય. તમે જોઈ શકો એક અણુ, અહીંયા બીજો અને અહીંયા ત્રીજો, એટલે ઉષ્મા ઉત્પન્ન થાય એટલે ઉર્જા ઓછી નાશ પામે. ઓકે, તો જેમ ઉર્જા ઓછી તેમ સંયોજન સ્થાયી, એ તો આપણને ખબર જ છે ને, ઉર્જા આપો તો સંયોજન કેવું બને, અસ્થાયી. પણ ઉર્જા ઓછી જ બની પાસે તો સંયોજન કેવું રહે વિદ્યાર્થી મિત્રો, યસ સ્થાયી રહે ને. તો જેમ સંયોજન સ્થાયી તેમ બેઝિકતા વધારે. તો હવે તમે ખુદ નક્કી કરી લ્યો, આમાં ત્રણ પાણીના અણુ છે, ત્રણ હાઇડ્રોજન બંધ છે એટલે આની આમાં ઉર્જા ઓછી ઉત્પન્ન થાય, આમાં બે હાઇડ્રોજન બંધ છે કારણ કે બે પાણીના અણુ છે આમાં એક જ, તો વિચાર કરો કોણ સ્થાયી વધારે, તો કે પ્રાથમિક એમાઇન વધારે સ્થાયી કારણ કે ત્રણ પાણીના અણુ છે. આપણે જોયું પાણીના ત્રણ અણુ જોડાય એટલે ઉષ્મા ઉત્પન્ન થાય પણ એટલે ઉર્જા ઓછી નાશ પામે, એટલે ઉર્જા આના માટે ઓછી જોઈએ, એટલે આ કેવું જોઈએ સ્થાયી. તેના કરતાં આ ઓછું સ્થાયી, આ ઓછું સ્થાયી. ઓકે, ખ્યાલ આવે છે. તો પ્રાથમિક એમાઇન કરતાં દ્વિતીયક એમાઇન અને દ્વિતીયક એમાઇન કરતાં તૃતીયક એમાઇનની બેઝિકતાનો ક્રમ તમે જુઓ. તો ઓલામાં વાયુ અવસ્થામાં શું હતું વિદ્યાર્થી મિત્રો, જુઓ તૃતીયક દ્વિતીયક અને પ્રાથમિક હતું ને, તો અહીંયા જો એનો ક્રમ બદલાઈ ગયો, પ્રાથમિક કરતાં દ્વિતીયક એમાઇન અને દ્વિતીયક એમાઇન કરતાં તૃતીયક એમાઇનની બેઝિકતા કેવી હોય છે, ઓછી હોય છે. તો હવે એના વિશેની થોડી વાત કરી લેજો. સોલ્વેશન પ્રક્રિયામાં એમાઇન સંયોજનો છે તો પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધની રચના કરે છે. તો આ સોલ્વેશન પ્રક્રિયામાં એમાઇન સંયોજન, આર યુ એમાઇન સંયોજન, પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધની રચના કરે છે. આ પાણીના ત્રણ અણુ જો, આ એક, આ બે ને ત્રણ, એટલે મેં જો લખ્યું હાઇડ્રોજન બંધ વધારે છે, આમાં ત્રણ હાઇડ્રોજન બંધ, આમાં બે અને આમાં એક જ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે મેં ઉદાહરણ આપ્યું, જુઓ પ્રાથમિક એમાઇન સંયોજનનો તેના જલીય દ્રાવણમાં ત્રણ હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે. આર યુ આ પ્રાથમિક એમાઇન છે, એમાં ત્રણ હાઇડ્રોજન છે છે, અને ત્રણ હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે. જે આલ્કાઇલ એમાઇન છે, આલ્કાઇલ એમાઇન છે, આર જોડાણ એટલે આલ્કાઇલ એમાઇન સંયોજન છે, એમાં ફેરવાઈ જાય તો આલ્કાઇલ એમાઇન બની ગયું. ઓકે, હવે એ જે આલ્કાઇલ એમાઇન છે એમાં ત્રણ પાણીના અણુઓ સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય છે, તો જેને આપણે કઈ પ્રક્રિયા કહેવાય, સોલ્વેશન પ્રક્રિયા કહેવાય. તમે જોઈ શકો આ ત્રણ હાઇડ્રોજન પરમાણુ છે, ત્રણ પાણીના અણુ સાથે જોડાયેલો છે, જોડાયેલો છે, જે સોલ્વેશન પ્રક્રિયા, તો આ વધારે સ્થાયી બને છે. ઓકે, હવે દ્વિતીય એમાઇનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. સોલ્વેશન પ્રક્રિયા તો આની વિશે પહેલાં જોઈ લો, આ નાઇટ્રોજન છે એની સાથે બે જ હાઇડ્રોજન હોય છે, માટે પાણીના અણુ પણ કેટલા જોડાયેલા, બે, તો બે હાઇડ્રોજન બંધની રચના કર, આમાં ત્રણ, આમાં બે, ઓકે, અને આમાં એક જ. ચાલો જલીય માધ્યમની અંદર તૃતીયક એમાઇનમાં નાઇટ્રોજન પાસે પ્રોટોનેશનના કારણે, પ્રોટોનેશન બરાબર હોય ને ખરેખર હાઇડ્રોજન, પણ પ્રોટોનેશન લખ્યું છે એના કારણે એક જ હાઇડ્રોજન, માટે તે એક જ પાણીના અણુ, એક જ અણુ સાથે હાઇડ્રોજન પ્રક્રિયા અનુભવે છે. તો મિત્રો ક્યાં પાણીના અણુ વધારે છે, તો કે પ્રાથમિક એમાઇનમાં, તેની સ્થિરતા વધી એટલે બેઝિકતા વધે. એટલે યાદ રાખજો જલીય દ્રાવણમાં વાયુરૂપ અવસ્થાનો જે બેઝિકતાનો ક્રમ છે એના કરતાં આનો કેવો છે, ઉલટો છે. એટલે પ્રાથમિક એમાઇન વધારે પ્રબળ બેઝ છે, એના કરતાં ઓછું પ્રબળ બેઝ દ્વિતીયક એમાઇન, અને એના કરતાં ઓછું એ તૃતીયક એમાઇન. આને સોલ્વેશન પ્રક્રિયા હજુ એને વિગતવાર સમજાવેલી, તમે જુઓ નીચે બરાબર. હવે એને આપણે જે ચર્ચા કરીને મેં નીચે સમજાવેલું, જો આ ઉપરથી કહી શકાય કે જેમ એમાઇન સંયોજનનું કદ નાનું એમ સોલ્વેશન વધુ થાય, અને જેમ સોલ્વેશન વધુ થાય તેમ કેટાઇન જે બને તેની સ્થિરતા વધે. સોલ્વેશન વધુ થાય, પાણીનો અણુ વધારે જોડાય તેમ સોલ્વેશન વધારે થાય, તેમ તેની બેઝિકતા વધે. તમે જોઈ શકો આ અહીંયા પાણીના અણુ વધારે જોડાણા, એમ સોલ્વેશન વધુ થયું, અને જેમ સોલ્વેશન વધુ થાય તેમ કેટાઇન બને, અને તેમ તેની સ્થિરતા વધે, અને તેમ સોલ્વેશન વધારે થાય એમ એની બેઝિકતા વધે છે. આ ખાસ મિત્રો યાદ રાખજો, આને સોલ્વેશન પ્રક્રિયા કહેવાય બરાબર છે. મિત્રો ઉદાહરણ લઈને તમને સમજાવ્યું છે, તમે એવું જરૂર પડે તો લખતા જજો. ઓકે, હવે એ રિવર્સ પ્રક્રિયા શું ન થાય, કેમ ન થાય, અહીંયા જોયું મેં તમને સમજાવેલું, જો એના માટે ડેટ ડોટ 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 લાઈન મેં કરેલી છે, એનું અલગથી મેં છે. જલીય માધ્યમમાં એમોનિયમ કેટાઇન બન્યો એ પાછો
એચ પ્લસ આયન આપીને એમાઇન સંયોજનમાં ફેરવાઈ ન જાય, જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું છે તે જળવાઈ રહેશે. એટલે મતલબ અહીંયા જે ઇલેક્ટ્રોન યુગ્મનું આને દાન કર્યું, જો આર એન એચ ટુ છે કે નાઇટ્રોજન પાસે રહેલો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું એચ પ્લસને દાન કરે છે, તો હવે પાછું દાન કરશે નહીં. શું કામે નહીં? જો મેં પેન્સિલથી એટલે કે આલ્કાઇલ આવે તો પ્લસ આય અસર આવી. યસ, વેરી ગુડ. યાદ કરો અગાઉના લેક્ચર, અગાઉનું હમણાં આગળ સમજાવ્યું. આર આવ્યો તો આર શું કરે? તો કે ઇલેક્ટ્રોન યુગ્મનું આને દાન કરે. હવે આને દાન કરે તો પાછું આવી જાય ને, તો એ પાછું એમાં ફેરવાતું નથી. પ્લસ એટલે કે પ્લસ આય અસર આવી એટલે ધન વીજભાર વહેંચાઈ જાય. તો આમાં સમગ્ર અણુમાં ધન વીજભાર શું થયો? વહેંચાઈ ગયો. એટલે આરની સંખ્યા વધે તેમ ધનાયનની સ્થિરતા વધે, એટલે રિવર્સ ન મળે. ખ્યાલ આવી ગયો? એટલે આમાં ધનાયન આખામાં વહેંચાઈ જાય, એટલે ફરી પાછો આને ન મળે, ન મળે એટલે રિવર્સ ન જાય. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એટલે રિવર્સ નહીં જાય. ટૂંકમાં જલીય દ્રાવણ હોય તેનો ક્રમ શું? મોસ્ટ આઈએમપી યાદ રાખીશું. પાછળ પણ મેં હમણાં સમજાવ્યું, જોઈજો તમે. જલીય માધ્યમ, ચાલો અગાઉ કયો ક્રમ હતો? વાયુ અવસ્થામાં. તો વાયુ અવસ્થામાં બેઝિકતાનો ક્રમ કઈ રીતે હતો વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર જોઈ લો. 3 ડિગ્રી એમાઇન, 2 ડિગ્રી એમાઇન, 1 ડિગ્રી એમાઇન અને એમોનિયા ગ્રેટર તેન હતો ને. ચાલો જલીય માધ્યમમાં ખાસ આ બીજો નિયમ, જલીય માધ્યમમાં એમાઇન સંયોજનની બેઝિકતાનો સોલ્વેશનને આધારે ક્રમ. તો પ્રાથમિક એમાઇન સૌથી વધારે પ્રબળ બેઝ, એના કરતાં ઓછો પ્રબળ બેઝ. દ્વિતીયક એમાઇન એના કરતાં ઓછો પ્રબળ બેઝ. તૃતીય એમાઇન અને એના કરતાં ઓછો એમાઇન. આ જલીય માધ્યમમાં છે. શા માટે? જો મેં લખેલું જ નથી, કારણ કે આમાં 3 પાણીના અણુ જોડાણા છે, આમાં 2 પાણીના અણુ છે, જોઈ લો વિદ્યાર્થી મિત્રો, અને આમાં 1 પાણીનો અણુ સાથે સોલ્યુશન. તો જેમ સોલ્યુશન વધે તેમ કેટાઇન વધે, તેમ તેની સ્થિરતા વધે, તેમ બેઝિકતા વધે છે. માટે પ્રાથમિક એમાઇન એ જલીય માધ્યમમાં સોલ્યુશનના આધારે સૌથી વધારે પ્રબળ બેઝ એ પ્રાથમિક એમાઇન તરીકે ઓળખાય છે. મિત્રો ખ્યાલ આવે છે? એ મેં પાછળ પણ સમજાવેલું છે. જો તમને એ સમજાવું, એનું મેં વર્ણન કરું. પહેલાં પેન્સિલનું આ લખેલું આપણે હાસ્યામાં નહીં જોઈ. જો અહીંયા જેમ એમાઇન સંયોજનનું કદ નાનું, એટલે કે આલ્કાઇલ સમૂહની શૃંખલા ઓછી, તેમ. તો વિચારો, આલ્કાઇલ સમૂહની શૃંખલા ક્યાં ઓછી હોય? પ્રાથમિક એમાઇનમાં, દ્વિતીય એમાઇનમાં કે તૃતીય એમાઇનમાં? યસ, તમે તરત જ કીધું ને, પ્રાથમિક એમાઇન. તો એનું કદ નાનું થાય તો તેમ સોલ્યુશન વધુ થાય. કેમ સોલ્યુશન વધુ થાય? કારણ કે ત્યાં એક જ આર છે, એના બદલે ત્યાં 3 હાઇડ્રોજન છે, એટલે ત્યાં પાણીના અણુ વધારે જોડાય, એટલે સોલ્યુશન વધુ થયું. અને સોલ્યુશન વધુ થાય તો એમાઇનનો કેટાઇન બને, તેની સ્થિરતા વધે, અને જેમ સ્થિરતા વધે તેમ તેમની બેઝિકતા વધે, કારણ કે પોતે આપેલ ઇલેક્ટ્રોન યુગમાં પરત મેળવતો નથી. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા આપણે વાત કરી હતી. હે, યસ, આઈ થિંક માય ડિયર સ્ટુડન્ટ, તમને વધારે સમજાઈ ગયું છે, બરાબર છે? તો આ હવે 11મા ધોરણમાં તમે કેટલું સમજ્યા હતા એનું મેં થોડુંક પેન્સિલ વડે લખેલું. જુઓ, પહેલું છે આર, યુ આર એન એચ ટુ, જો તમને દેખાશે. મિત્રો ન દેખાય તો યુટ્યુબની અંદર થોડી હાઈ ક્વોલિટી કરશો એટલે તમને દેખાશે, અવશ્ય, ગેરંટી સાથે હું તમને કહી દઉં, બરાબર છે? આલ્કેનેમાઇન વિરુદ્ધ એમોનિયા. તો આલ્કેનેમાઇન છે આર એન એચ ટુ, જુઓ છે, પ્લસ એચ પ્લસ, આ ઇલેક્ટ્રોન યુગ્મને દાન કરશે તો આર એન એચ થ્રી બની ગયો, જુઓ છે. કારણ વધુ સ્થાયી છે, આલ્કાઇલ સમૂહની પ્લસ આય અસરને લીધે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે, જેથી ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી શું કરે? દાન કરે. ટૂંકમાં આર એ આને દાન કરશે, એટલે આ આની બેઝિકતામાં શું થાય? વધારો. વળે આરની પ્લસ આય અસર, પ્લસ આય અસરથી બનતા ધનાયનની સ્થિરતા વધે, અને ધનાયનની સ્થિરતા વધે માટે આર એન એચ ટુ બેઝિકતા, એમોનિયા બેઝિકતા, બરાબર છે? તો આ કોણ હતો? એમાઇન. કયો? પ્રાથમિક એમાઇન કરતાં એમોનિયાની બેઝિકતા ઓછી હોય છે. સમજાઈ ગયું? અહીંયા જો મેં દર્શાવેલું છે કે મેં આપી વિગતવાર બે આનું આનું જ વિશ્લેષણ કરેલું છે, અને એનું મેં અહીંયા એરો મારી નીચે બદલ્યું. જેટલા આર વધે તેટલા પ્લસ આય અસર વધે, અને જેટલી પ્લસ આય અસર વધે તેમ ધનાયની સ્થિરતા વધે. આવું 11 સાયન્સમાં તમે ભણી ગયા છો. અને જેમ પ્લસ આય અસર વધે તેમ બેઝિકતા વધે, અને જેમ સોલ્યુશન વધે તેમ બેઝિકતા વધે. તો ત્રણેય બે વાત કરી, વાયુ અવસ્થા માટે અને જલી દ્રાવણ. તો જલી દ્રાવણ આવે ત્યાં સોલ્યુશન માટે, અને વાયુ અવસ્થા માટે આલ્કાઇલની વાત કરી. ખ્યાલ આવી ગયો? તો બેમાં ક્રમ યાદ આવી ગયો વિદ્યાર્થી મિત્રો, બરાબર? ઓકે, ચાલો ત્રીજું પરિબળ છે. ત્રીજું પરિબળ હવે આવે છે અવકાશીય અવરોધ. આર યુ ત્રીજું પરિબળ. હવે માત્ર
પ્લસ આઈ પ્રેરક અસર કે સોલ્વેશનના આધારે બેઝિકતા ન આપી શકે તો વળી પાછી વિદ્યાર્થી મિત્રો તકલીફ થઈ કે પ્લસ આઈ અસર અને સોલ્વેશનના આધારે તમે બેઝિકતાનો ક્રમ આપ્યો પ્લસ આઈમાં તમે કીધું જેમ પ્લસ આઈ અસર પ્રેરક અસર વધે તેમ બેઝિકતા વધે અને જેમ સોલ્વેશન વધે તેમ બેઝિકતા વધે ઓકે પણ એના આધારે બેઝિકતા ન આપી શકાય માટે ત્રીજું પરિબળ ભાગ ભજવે છે એનું નામ છે શું છે વિદ્યાર્થી મિત્રો યસ અવકાશીય અવરોધ ચાલો અવકાશીય અવરોધ કોને કહેવાય એની વાત કરી આ ત્રણે ત્રણ પરિબળ તમને બરાબર મગજમાં બેસી જશે તો મિત્રો તમે કોની બેઝિકતા વધારે છે અને કોની ઓછી છે એ તમે તરત જ એક એક માર્કનો પ્રશ્ન હોય એમસીક્યુમાં પૂછ્યું હોય કોની બેઝિકતા વધારે તો ત્રણે ત્રણ અસર તમે જોશો આમાં મેં વિગતવાર સમજાવી છે ચોપડીમાં એકદમ શોર્ટ એન્ડ સ્વીટ આપી છે બરાબર છે ચાલો અવકાશી અવરોધ કોને કહેવાય તો કે મિથાઇલ આપણે હું તમને ટૂંકમાં કહી દઉં આ સીએચ પેન્સિલથી મેં લખેલું છે સીએચ થ્રી અને સી ટુ એચ ફાઇવ તો બેમાંથી કદ કોનું મોટું તો કે સી ટુ એચ ફાઇવ કારણ કે બે કાર્બન છે આમાં એક કાચ તો સીએચ થ્રી કરતાં સી ટુ એચ ફાઇવ કદમાં મોટો તો જેમ કદમાં મોટો હોય તો આર સી એચ થ્રી તો એમ માટે સી ટુ એચ ફાઇવનો અવકાશી અવરોધ વધારે થાય એ તો ખ્યાલ આવી ગયો ઓકે આ આર બરાબર સી એચ થ્રી માટે છે બરાબર એ આગળ હું તમને વાત કરીશ અહીંયા જો આ એના માટે છે મોસ્ટ આઈએમપી છે મેં લખેલું છે મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો બરાબર આ લીટી એ હમણાં હું તમને કહીશ ઓકે ચાલો અવકાશી અવરોધ અસર એ ચલે છે વન અપન બેઝિકતા અવરોધ વધે તેમ બેઝિકતા એના પર અસર કરતી જાય ચાલો મિથાઇલ સમૂહ હોય તો આર બરાબર મિથાઇલ સમૂહ હોય તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો તો નાના કદને લીધે હાઇડ્રોજન બંધ માટે અવકાશી અવરોધ ઓછો હોય સમજજો વિદ્યાર્થી મિત્ર શું કહું છું હું આર તરીકે એટલે આર એટલે આલ્કાઇલ મેં મિથાઇલ લીધો તો મિથાઇલનું કદ કેવું નાનું તો હાઇડ્રોજન બંધ માટે અવકાશી અવરોધ કારણ કે એમાં આગળ હું કહીશ તમને હાઇડ્રોજન કેવો હોય ઓછા હોય પણ મિથાઇલને બદલે ઇથાઇલ લઉં તો એમાં પાંચ હાઇડ્રોજન થશે કેવી રીતે આગળ નીચે વાત કરું છું વિદ્યાર્થી મિત્રો તો એનું કદ વધ્યું તો મોટા કદને લીધે કોની વાત કરું છું ઇથાઇલની બરાબર તેના મોટા કદને લીધે હાઇડ્રોજન માટે અવકાશી અવરોધ કેવો હોય વધારે હોય તો એમ કહી દો ને ભાઈ ટૂંકમાં કદ વધે તેમાં અવકાશી અવરોધ વધે ઓકે તો અવકાશી અવરોધ એટલે શું ચાલો જુઓ તો જેમ આલ્કાઇલ સમૂહ મોટો તેમ સોલ્વેશનની પ્રક્રિયા દરમિયાન બનતા હાઇડ્રોજન બંધ છે તેમાં અવરોધ વધારે ભાઈ ટૂંકમાં આલ્કાઇલ સમૂહ મોટો મતલબ હું મિથાઇલ લઉં અને ઇથાઇલ બેની સરખામણી કરું તો આલ્કાઇલ સમૂહમાં મિથાઇલ સમૂહ અને ઇથાઇલ તો બેમાંથી મોટો કોણ ઇથાઇલ તો તેમ સોલ્વેશનની પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન બંધ વધારે બને અને હાઇડ્રોજન બંધ વધારે બને તો એમાં અવરોધ વધારે ઉત્પન્ન થાય એને અવકાશી અવરોધ કહેવાય દાખલા તરીકે અહીં જુઓ આર એન એચ આમાં ત્રણ હાઇડ્રોજન છે છે તો આર છે ત્યાં હું મિથાઇલ અથવા ઇથાઇલ જોડું આર બરાબર મિથાઇલ અથવા ઇથાઇલ જો મિથાઇલ જોડું તો એનું કદ નાનું અને કદ નાનું તો અવકાશી અવરોધ ઓછો હોય નોટ કરજો વિદ્યાર્થી મિત્રો મારો બીજું આરની જગ્યાએ ઇથાઇલ જોડું તેમાં હાઇડ્રોજન બંધ વધશે એટલે અવકાશી અવરોધ વધશે જોઈએ નીચે સમજીએ જો આર બરાબર મિથાઇલ સમૂહ એમાઇન સંયોજનમાં હોય તો આર આ એમાઇન છે આર એન એચ ટુ આર આર તરીકે મિથાઇલ મૂકી દો તો મિથાઇલનું કદ ઇથાઇલ કરતાં નાનું હોય કોનું કદ નાનું છે મિથાઇલનું કોના કરતાં ઇથાઇલ કરતાં બરાબર છે એટલું સમજાઈ ગયું માટે મિથાઇલના નાના કદને લીધે હાઇડ્રોજન બંધ માટે અવકાશી અવરોધ ઓછો હોય તો કોનામાં વધારે હોય ઇથાઇલમાં આર બરાબર મિથાઇલ મૂકીએ તો બરાબર છે આગળ વાત કરીએ જો મિથાઇલનો કાર્બન મિથાઇલ આપણે મૂકીએ જો એ મૂક્યું મેં જોજો વિદ્યાર્થી મિત્રો આર યુ આનું જ સૂત્ર હતું જુઓ આ એમાં આર તરીકે મેં અહીંયા સી એચ થ્રી મૂક્યું જોજો આર તરીકે મેં સી એચ થ્રી મૂક્યું બરાબર છે તો આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન ત્રણ જો મેં લખ્યું મિથાઇલનો કાર્બન એ ત્રણ હાઇડ્રોજન સાથે જોડાયેલ આર યુ આ મિથાઇલનો સી એચ થ્રી છે એમાં આ કાર્બન એ ત્રણ હાઇડ્રોજન સાથે જોડાયેલો છે બોલો છે અને જો ઇથાઇલ જોડાય તો ચાલો અહીં ઇથાઇલ મૂકો તો અહીં સી એચ થ્રી સી એચ ટુ તો બે કાર્બન સાથે પાંચ હાઇડ્રોજન તો બે કાર્બન સાથે પાંચ હાઇડ્રોજન તમે સમજો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં મિથાઇલ મૂક્યો છે તો કાર્બન સાથે ત્રણ જ હાઇડ્રોજન છે ચાલો ઇથાઇલ મૂકો તો ઇથાઇલનું સૂત્ર બોલો સી એચ થ્રી સી એચ ટુ તો બે કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન હશે યસ વાહ વિદ્યાર્થી મિત્રો પાંચ હાઇડ્રોજન તો જેમ બંધારણ મોટું તે બંધારણ હાઇડ્રોજન બંધ પર શું કરે અસર કરે છે શું કરે છે અસર કરે છે
અને હાઇડ્રોજન બંધ બનાવવામાં અવરોધ ઉત્પન્ન કરે છે, જેને આપણે અવકાશીય અવરોધ કહીએ છીએ. એકદમ ટૂંકું ને ટચ કહું વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન આપજો. એકદમ ટૂંકમાં આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન છે? ત્રણ, બરાબર છે. તો આમાં એક કાર્બન સાથે ત્રણ છે, અને હું ઇથાઇલ મૂકું તો બે કાર્બન સાથે પાંચ. તો મિથાઇલનું કદ નાનું, ઇથાઇલનું કદ મોટું, તો હાઇડ્રોજન બંધ પર અસર કરે ને. બોલે આમાં પાંચ હાઇડ્રોજન બંધ થાય, આમાં ત્રણ. તો હાઇડ્રોજન બંધ બનવામાં અવરોધ ઉત્પન્ન કરે, જેને આપણે શું કરીએ? અવકાશીય અવરોધ. મિત્રો, અવકાશીય અવરોધ કહીએ છીએ, બરાબર છે. અમે ત્રણે ત્રણનો એલિફેટિક એમાઇનની બેઝિકતાનો ક્રમ આપ્યો છે. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક દ્રાવણ માટે આ સોલ્વેશન માટે છે. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આ વાયુ અવસ્થા માટે છે, પ્લસ આય અસર માટે. અને આ છે અવકાશી અવરોધ. અવકાશી અવરોધ અને પ્લસ આય અસરમાં બેઝિકતાનો ક્રમ જોઈ લો તમે, બરાબર. મતલબ સોલ્વેશન અને અવકાશીય અવરોધનો ક્રમ સમાન હોય છે, જ્યારે વાયુ અવસ્થામાં પ્લસ આય અસર આવે ત્યારે ઉલટો હોય છે. આ ત્રણ ખાસ યાદ રાખજો. આ ત્રીજો આપણે અવકાશીય અવરોધ જોયું. હવે કોનો વધારે છે? તો પ્રાથમિક એમાઇનની બેઝિકતા વધારે છે. ક્યારે? અવકાશીય અવરોધમાં. શું કામ પ્રાથમિક એમાઇનમાં? હવે તમે વિચાર કરો, તો કે પ્રાથમિક એમાઇન હોય તો એની સાથે પ્રાથમિક એમાઇન જોડે આર એન એ ટુ, એમાં ત્રણ હાઇડ્રોજન, બરાબર છે. તેમ અવકાશી અવરોધ, જેમ જેમ હાઇડ્રોજન બંધ બનવામાં અવરોધ ઉત્પન્ન કરતો જાય, અવકાશી અવરોધ વધતો જાય, બરાબર. તો અવકાશી અવરોધ જેમ વધતો જાય એને કારણે એની બેઝિકતા આપણને જોવા મળે છે. ઓકે, ચાલો આટલી વસ્તુ વાત યાદ કરી. હવે આર જે જોડાય છે ને અહીંયા, આર એની આપણે વાત કરવાની છે. આર બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આર જોડાય છે ને, આર ત્યાં મિથાઇલ કે ઇથાઇલ જોડાય ત્યારે થોડો ક્રમ ઉલટાય છે, બરાબર છે. ત્રણે ત્રણ અસરને હવે તમે સમજાવી, હવે ત્રણે ત્રણ જે અસર છે બેઝિકતા માટે વિદ્યાર્થી મિત્રો, એ ત્રણે ત્રણને ભેગી કઈ રીતે આપણે નિર્માણ કરી શકાય? તો બોલો, જો CH3 માટે વાત કરું છું, તો આર મોસ્ટ IMP પ્રશ્ન MCQ માટે પણ ખાસ, જેટલી તમારે કાળજીપૂર્વક આની નોંધ લેવી હોય એટલી લેશો, બરાબર. CH3 માટે હું વાત કરું છું, બરાબર. અવકાશી અવરોધમાં આર બરાબર મિથાઇલ સમૂહ હોય તો પ્લસ આય પ્રેરક અસર, સોલ્વેશન અસર, અને ત્રીજો અવકાશીય અવરોધ, તો આ ત્રણેયની સંયુક્ત અસરની ઉપક્રમે એમાઇન સંયોજનોનો બેઝિકતા ક્રમ કેવો હશે? ત્રણે ત્રણને હવે ધ્યાનમાં લેવું, એકને નહીં, ત્રણે ત્રણને ધ્યાનમાં લેવાનું. ચાલો, તો બેઝિકતાનો ક્રમ આ રીતે હશે. પહેલાં દ્વિતીયક એમાઇન હશે, પછી તૃતીયક એમાઇન, અને પછી દ્વિતીયક એમાઇન, પછી પ્રાથમિક એમાઇન, પછી તૃતીયક એમાઇન. આ એનો ક્રમ છે. આર બરાબર મિથાઇલ જોડો ત્યારે, જો અહીંયા આરે બે આર જોડ્યા, હવે આમાં ત્રણે ત્રણને ધ્યાનમાં લેવું. ઓલા ત્રણ ટોપિક આપણે પૂરા થઈ ગયા, હવે MCQ ને એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. જો મિથાઇલ સમૂહ જોડાયેલો હોય, આર્યો જો એને બે બાજુ જો મિથાઇલ છે, CH3 છે, તો પહેલી વસ્તુ યાદ કરો પ્લસ આય અસર. આની વાત કરો તો બે આર છે, તો આ મિથાઇલ એટલે આલ્કાઇલ, એ શું છે? ઇલેક્ટ્રોન દાતા છે. આ બંને નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે પ્લસ આય અસર વધે, બરાબર. જો દ્વિતીય કેમાઇન છે, હવે તમને એમ થાય તો પ્રાથમિક કેમાઇનમાં, તો પ્રાથમિક કેમાઇનમાં એક જ આલ્કાઇલ હોય, સમજો બરાબર. આપણે ત્રણે ત્રણની એક આરે ચર્ચા કરી રહ્યા છીએ, બરાબર છે. તો આમાં પ્લસ આય અસર વધારે છે, ઓકે. આમાંય તો કે પ્લસ આય અસર એક જ આલ્કાઇલ છે, તો આની પ્લસ આય અસર કેવી હોય? ઓછી. તો એના આધારે બેઝિકતા ઓછો હોય, પ્લસ આય અસર વધારે છે, બરાબર છે. ઓકે, હવે સોલ્વેશન, તો તમને ખબર જ છે કે સોલ્વેશન અસર આમાં વધારે જોવા મળે, બરાબર છે. એ આગળ હું તમને નીચે પણ સમજાવીશ. તો દ્વિતીય કેમાઇન, પ્રાથમિક કેમાઇન અને તૃતીય કેમાઇન, અને ત્રીજી હતી અવકાશી અવરોધ. તો અવકાશી અવરોધ આનો એ જ છે. એટલે આ ખાસ યાદ રાખજો, CH3 હોય ત્યારે 213 નંબર યાદ રાખવાનો, બરાબર. આલ્કાઇલ એમાઇનમાં તમારો જ્યારે આર તરીકે CH3 જોડે ત્યારે તમારો બેઝિકતાનો ક્રમ 213, અને પછી એમોનિયા. તો એમોનિયા કરતાં તૃતીયક એમાઇન, તૃતીયક એમાઇન કરતાં પ્રાથમિક એમાઇન, અને પ્રાથમિક એમાઇન કરતાં દ્વિતીયક એમાઇન સૌથી વધારે બેઝિક હોય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો, આની વાત કરી રહ્યો છું મિથાઇલ, આર તરીકે મિથાઇલ હોય ત્યારે. ઓકે, આ એનો ક્રમ છે. તારી આર બરાબર CH3 માટે આ એનો ક્રમ છે. દ્વિતીય કેમાઇન કરતાં પ્રાથમિક કેમાઇન, પ્રાથમિક કેમાઇન કરતાં તૃતીય કેમાઇન, અને તૃતીય કેમાઇન કરતાં એમોનિયા,
એ ઓછો બેઝિક હોય છે. યાદ રાખો મોસ્ટ આઈએમપી બરાબર સી એચ થ્રી હોય ત્યારે 213 નંબર યાદ રાખો અને પછી એમોનિયા આ એનો ક્રમ છે. હવે ઇથાઇલ હોય તો શું યાદ રાખવું? ઇથાઇલ આર બરાબર સી ટુ એચ ફાઇવ હોય ત્યારે યાદ રાખજો આઈએમપી પ્રશ્ન એમસીયુ જેમ આના માટે મેં વાત કરી હતી એમ આના માટે. તો આનો ક્રમ 213 હતો તો આનો ક્રમ યાદ રાખો 231 બરાબર. શું કામ? તો કે આર બરાબર ઇથાઇલ હોય તો એની પ્લસ આઈ અસર સોલ્વેશન અસર અને અવકાશી અવરોધ સમૂહનો હોય તો બેઝિકતાના ક્રમમાં થોડો ફેરફાર જોવા મળે છે બરાબર છે. થોડો ફેરફાર શું કામ? તો કે જુઓ અહીંયા આ પ્રાદ્વિતીય કેમાઇન છે, આ તૃતીય કેમાઇન ને આ પ્રાથમિક કેમાઇન છે. આ રહ્યું જો આર તરીકે મેં અહીંયા ઇથાઇલ લીધો સી એચ થ્રી સી એચ ટુ લીધો મેં લીધો ને અહીંયા પણ ઇથાઇલ છે અહીંયા પણ ઇથાઇલ છે. આમાં મેં આર તરીકે કોણ લીધો તો વિદ્યાર્થી મિત્રો મિથાઇલ લીધો તો ને અને અહીંયા મેં લીધો છે કોણ ઇથાઇલ લીધો છે. કોણ લીધો છે? ઇથાઇલ. તો હવે તમે જો એને મેં સમજાવ્યું છે શા માટે આવું તો અહીંયા શા માટે અહીંયા તો 2 ડિગ્રી પછી 1 ડિગ્રી હતો અહીંયા જુઓ 2 ડિગ્રી પછી 3 ડિગ્રી થઈ ગયું. તો તમે જ્યારે ઇથાઇલ જોડો છો ત્યારે તેનો ક્રમ થોડો ઉલટાઈ છે. શા માટે? તેની ચર્ચા કરીએ. જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, ત્રણે ત્રણ અસરને જોવાની. શા માટે બેઝિકતા વધારે? તો પ્રાયોગિક પરિણામ પરથી જાણવા મળ્યું છે કે આમાં 2R છે. આમાં 2R જો અહીંયા 2 રહ્યા 2 ઇથાઇલ છે. હવે તમને ખબર છે આલ્કાઇલ ઇલેક્ટ્રોન દાતા છે. તો આ 1 ઇથાઇલ આવા 2 ઇથાઇલ હોય તો ઇલેક્ટ્રોન યુગ્મનું આને શું કરશે? દાન. તો તમને થાય સર આમાં તો 3 છે. ઓકે, તો આની બેઝિકતા વધારે હશે ને? તમે એવું વિચારો છો ને 2R એટલે પ્લસ આઈ અસર વધારે જોવામાં. તો સર અહીંયા તો તમે એમ કહો છો કે અહીંયા 2 છે ને અહીંયા તો 3 છે તો આની પ્લસ આઈ અસર વધારે. હા નો ડાઉટ, પણ આપણે તો 3-3 ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો મારી જોડે બરાબર ધ્યાન આપજો, 3-3 ચર્ચા કરો. ઓકે ચાલો એની ચર્ચા કરીએ ફરીવાર. તો પહેલું છે 2R એટલે પ્લસ આઈ અસર જોવામાં, તો આમાં 2R છે. 2R એટલે ખબર પડે 2 આલ્કાઇલ છે, 2 ઇથાઇલ છે અને આમાં 3 ઇથાઇલ છે. તો એનો મતલબ એવો છે આ 3R નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને આ 2 જ આલ્કાઇલ. પણ મિત્રો ખાલી પ્લસ આઈ અસર નહીં જોવાની, આમાં તો 3-3 બાબતને જોવાની. હવે આપણે જોઈશું એની સોલ્વેશન પ્રક્રિયા. હવે તમે જો આમાં એક હાઇડ્રોજન છે, આમાં હાઇડ્રોજન નથી, જુઓ. તો હવે તમે તરત જ કહો સોલ્યુશન અસર કોની વધારે? યસ, અને હાઇડ્રોજન છે એની સાથે કોણ જોડાય? પાણી. હાઇડ્રોજન સાથે ઓ જોડાય ને, યાદ કરો H2O. તો મિત્રો આની સોલ્યુશન અસર વધી. હવે તમે નક્કી કરો, આમાં ભલે પ્લસ આઈ અસર આના કરતાં ઓછી છે પણ એની સોલ્યુશન અસર વધારે છે ને, તો આમાં 2 અસર જોવા મળે છે. તમે સમજો છો આમાં આમાં સોલ્યુશન અસર નથી જોવા મળતી, કારણ એની જોડે હાઇડ્રોજન નથી. તમે સમજો છો મારી વાત? જો મેં લખેલું છે તમે 2R છે એટલે પ્લસ આઈ અસર જોવા મળી. બીજું આમાં 1 હાઇડ્રોજન એટલે જો એક હાઇડ્રોજન અહીંયા, સોરી અહીંયા જો 1 હાઇડ્રોજન છે, ફરીવાર કહું છું 2R આર્યા 2R એટલે 2R બરાબર એટલે પ્લસ આઈ અસર જોવા મળે. ધ્યાન આપજો 1 હાઇડ્રોજન આર્યો 1 હાઇડ્રોજન એટલે પાણીનો અણુ જોડાય તો સોલ્યુશન અસર જોવા મળે. તમને ખબર છે આપણે જોઈ ગયા. તો 2 અસર નહીં વાત, પ્લસ આઈ અસર પણ આમાં જોવા મળે છે, બીજું સોલ્યુશન અસર પણ જોવા મળે છે. યાદ રાખ્યું? ચાલો ત્રીજી વાત, અવકાશી અવરોધ પણ જોવા મળે માટે 2 ડિગ્રી એમાઇનમાં 3 અસર જોવા મળે માટે બેઝિકતા વધારે હોય છે. કાન ખોલીને સાંભળી લેજો વિદ્યાર્થી મિત્રો, ઇથાઇલ હોય ત્યારે આ 3ની ચર્ચા મેં કરીએ શા માટે? તો બોલો 3-3 અસર કઈ ડિગ્રી એમાઇનમાં જોવા મળ્યો? 2 ડિગ્રી એમાઇનમાં 3-3 અસર જોવા મળે છે એટલે એની બેઝિકતા વધારે છે. ઓકે, તો અહીંયા 3 ડિગ્રી એમાઇનમાં કેમ નહીં? તો આમાં તો પ્લસ આઈ અસર આના કરતાં તો વધારે છે. તો જોઈએ આપણે, ચેક કરીએ વિદ્યાર્થી મિત્રો. જો આ 3 ડિગ્રી એમાઇન, આમાં 2R હતા, આમાં 3R છે. તો આ 3R છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ, આને આપશે, આની પ્લસ આઈ અસર વધી, આની પ્લસ આઈ અસર ઓછી છે. પણ મિત્રો આમાં સોલ્યુશન પ્રક્રિયા જોવા ન મળે. કેમ વિચારો? કારણ કે નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન નથી એટલે ત્યાં પાણીનો અણુ ન જોડાય એટલે આમાં સોલ્યુશન અસર જોવા ન મળે. જ્યારે દ્વિતીય કે માઇનમાં 3-3 અસર જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી. એટલા માટે દ્વિતીય કે માઇન જ્યારે ઇથાઇલ જોડાયેલો હોય ત્યારે સૌથી વધુ બેઝિક હોય, કારણ કે 3-3 અસર જોવા મળે. એટલા માટે તો મિત્રો આ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર મેં 3-3 અસરની ચર્ચા કરી બરાબર, એટલું સ્પષ્ટ ક્યાંય જગ્યાએ તમને નહીં જોવા મળે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો માય ડિયર સ્ટુડન્ટ બરાબર એને સમજવાની કોશિશ કરજો બરાબર છે. આ તૃતીક, તો હવે તમને ખબર પડી ગઈ આમાં માત્ર પ્લસ આઈ અસર વધારે છે પણ તૃતીયક એમાઇનમાં સોલ્યુશન અસર જોવા મળે. જો મેં નીચે સમજ્યું, તૃતીયક એમાઇનમાં 3R છે માટે તેની પ્લસ આઈ અસર વધારે છે. તો કોના કરતાં? દ્વિતીય કેમાઇન કરતાં.
પણ આમાં યાદ રાખજો એમાં લખ્યું નથી તૃતીય કેમાઇનમાં સોલ્વેશન અસર જોવા ન મળે એટલે દ્વિતીય કેમાઇન કરતાં તૃતીય કેમાઇનની બેઝિકતા કેવી થઈ ગઈ અરે વાહ ઓછી થઈ ગઈ ને ઓકે ધ્યાન આવે છે ચાલો હવે પ્રાથમિક કેમાઇનમાં તો ખબર પડી જ ગઈ બરાબર એક જ ઇથાઇલ છે અને એને ટુ અને બે હાઇડ્રોજન છે તો આમની અંદર એક જ આલ્કાઇલ એક જ આર છે અને બે હાઇડ્રોજન છે તો અહીંયા લખ્યું છે જો પ્રાથમિક કેમાઇનમાં એક આર છે માટે તેની પ્લસ આઈ અસર ઓછી છે કોના કરતાં આના કરતાં ઓછી થઈ ને જો આના કરતાં ઓછી થઈ ગઈ ને માટે જેમ પ્લસ આઈ અસર વધુ તેમ બેઝિકતા વધુ માટે થ્રી ડિગ્રી કરતાં વન ડિગ્રી એટલે બે આની બેની ચર્ચા તમને પ્રશ્ન થાય સર આમાં સોલ્યુશન તો બે હાઇડ્રોજન છે ને તો આનું સોલ્યુશન વધુ હોય કોના કરતાં આના કરતાં પરંતુ આમાં બે આર છે આમાં એક આર છે તો બોલો વિદ્યાર્થી મિત્રો કોની પ્લસ આઈ અસર વધારે યસ આની વધારે આમાં બે આર છે બે આર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે આમાં એક જ આર આમાં સોલ્યુશન છે આમાંય સોલ્યુશન છે પણ આમાં પ્લસ આઈ અસર બેમાંથી કોની વધારે યસ દ્વિતીય કેમાઇનની એટલે મેં લખ્યું અહીંયા થ્રી ડિગ્રી કરતાં વન ડિગ્રી જુઓ છે તમે એમ પણ કહી શકો અથવા ટૂંકું ને ટચ આમાં ત્રણ આલ્કાઇલ છે આમાં એક જ છે આમાં એક જ દાન કરો આમાં ત્રણ દાન કરો તોય તમે જુઓ પ્લસ આઈ અસર કોની વધારે તો પણ તમે જોઈ કહી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ હતી આજના લેક્ચરની ખાસિયત બહુ અગત્યતા હતી વિદ્યાર્થી મિત્રો ઝીણવટપૂર્વક મેં આનો અભ્યાસ કરીને તમારી સમક્ષ મૂક્યું છે તો આ એમની વાત હતી હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં એરાઇલ એમાઇન સંયોજનો વિરુદ્ધ એમોનિયા પેજ નંબર 399 ઉપર છે બી વિભાગ છે એની આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું ઓકે વિદ્યાર્થી મિત્રો આવજો બાય બાય સી યુ ટેક કેર